જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટવા બાબતે ગીર સોમનાથ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 29/1/2023 રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી। ત્યારે પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે 9.53 લાખ યુવાનોના પરિવારના સપના રોળાઈ જવા, કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ કરેલો ખર્ચો એળે જવો, આજે મોંઘવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્તકો, વર્ગો, વાહન ખર્ચ વગેરે મળીને એક એક વિદ્યાર્થી ઓછામાં ઓછા 50,000 રૂપિયાનો ખર્ચ કરે છે અને બિલકુલ પરીક્ષાના દિવસે જ એને ખબર પડે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઈ, ત્યારે વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટીન કાયમીની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે। ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાને ભરોસાની ભાજપ સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગે બહુમતી સરકારને આપી એ ભરોસા પર આપની સરકાર ખરી નથી ઉતરી। એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ગીર સોમનાથે ન્યાયની માંગણી સાથે વિરોધ દર્શાવ્યો હતો। મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ, આપણું ગુજરાત। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।